ગાઈઝ, હું છું મેઘા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છે ડહેગામમાં અને ડહેગામના પ્રખ્યાત લસણિયા પાઉં પકોડા આપણે ટ્રાય કરવાના છે. હવે લોકેશનની વાત કરું ને તો આ આપણે અમદાવાદથી ડહેગામ જતો હાઈવે છે અને એક્ઝેક્ટ વડોદરા પાટિયા એસટી બસ સ્ટેન્ડ છે ને એક્ઝેક્ટ એની સામે છે ભોલેનાથ નાસ્તા હાઉસ, જ્યાંના આપણે બ્રેડ પકોડા ટ્રાય કરવાના છે. હવે જનરલી અમદાવાદમાં બ્રેડ પકોડા જે હોય છે ને એ મોટી સાઇઝના હોય છે અને એની અંદર બટાકાનો જે માવો હોય છે એનું સ્ટફિંગ કરવામાં આવે છે, એના વડા હોય છે. જ્યારે અહીંયા છે ને એકદમ લસણનો જે મસાલો બનાવીને આનું સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે અને આ છે ને ડહેગામના પ્રખ્યાત પાઉં છે એટલે નાની સાઇઝના આવે છે. હવે કેવા છે, આનો ટેસ્ટ કેવો છે, કેવી રીતના બને છે એ જોઈશું, ટ્રાય કરીશું અને તમને બતાવીશું, આપણી ચેનલમાં એક્સપ્લોર કરીશું આનો ટેસ્ટ કેવો છે. તો ચાલો હવે મારી સાથે આપણે અંદર જઈએ, કેવી રીતના બને છે એ જોઈશું અને પછી ટ્રાય કરીશું. તો ચાલો મારી સાથે અંદર. તમે જોઈ શકો છો કે અહીંયા પાઉંની સાઇઝ કેટલી નાની છે, જોઈ શકો છો. અને એને અહીંયા વચ્ચેથી કટ કરવામાં આવે છે આવી રીતના અને એકદમ ફ્રેશ લાવવામાં આવે છે. ડહેગામના પ્રખ્યાત છે અને આ પાઉં છે ને ડહેગામ સિવાય તમને બીજે ક્યાંય મળશે નહીં. તો અંકલ અહીંયા અંદર મસાલો તમે જોઈ શકો છો કે ભરી રહ્યા છે પાઉંમાં. અને આ અંકલ મસાલો તમે ઘરે બનાવો? હા, ઘરે બનાવીએ છીએ. તો એમાં શું શું નાખો? એમાં આદું આવો, લસણ આવો, મરચાં આવો અને પછી આપણે એના જેમ સબ્જી વઘારીએ ને એમ વઘારી વઘારી દેવા પડે. અને પછી લાવીને ઇકન પાઉની અંદર ભરવા પડે. પછી ગરમ ગરમ બનાવીને ગરમ ગરમ બનાવીને આપવા પડે. તો અને પછી ચણાના લોટમાં બેસનમાં પછી આપણે ખીરું બનાવીને પછી તેલમાં તળી નાખો. હા, ડહેગામના જે પ્રખ્યાત પાઉ પકોડા હોય છે ને એમાં જનરલી આપણે જે રેગ્યુલર પાઉ પકોડા હોય છે એમાં લસણનું અને આદુ લસણનું સ્ટફિંગ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને નાના બચ્ચાઓ માટે પણ તમે જોઈ શકો છો કે એમાં થોડા બટાકાનો માવો એડ કરીને આનું સ્ટફિંગ કરવામાં આવે છે કે જેના લીધે નાના જે બાળકો હોય એ પણ ખાઈ શકે, એ લોકોને સ્પાઇસી ના લાગે. રેડી થઈ ગયા છે, સ્ટફિંગ એમાં ભરાઈ ગયું છે લસણનું અને હવે આ બેસનમાં ડીપ કરીને તળવામાં આવશે. તમે જોઈ શકો છો બેસનના ખીરામાં ડીપ કરીને આને તળવામાં આવે છે આવી રીતના. અને ખૂબ જ સરસ હોય છે. અને મસાલો પણ તમે જોઈ શકો છો કે એવું નહીં કે થોડો ઓછો ઓછો ભરવામાં આવે છે, એકદમ પૂરા પાઉને જુઓ તમે, કટ કરીને એકદમ ભરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ આમ હોય છે, થોડો થોડો જ નાખે છે જેના દ્વારા ટેસ્ટ પણ નથી આવતો. આમાં એકદમ દિલ ખોલીને મસાલો અંદર સ્ટફિંગ કર્યું છે મસાલાનું. એકદમ ગરમા ગરમ લસણિયા પાઉં પકોડા અને એની સાથે આપણે મેથીના ગોટા પણ ટ્રાય કરવાના છે. અને આ પાઉંને આવી રીતના કવર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આપણે જે મસાલો બનેલો હતો એકદમ ગરમા ગરમ હવે આપણે ટ્રાય કરીશું અને હું તમને બતાવીશ કે આનો ટેસ્ટ કેવો. ગાઈઝ, આપણા ઘરમાં ગરમ ડહેગામના પ્રખ્યાત લસણિયા પાઉં પકોડા આવી ગયા છે. એની સાથે જે મેથીના ગોટા, ડુંગળી છે અને મરચાં છે, સાથે આપણને આપવામાં આવી છે કઢી અને આ છે સોસ. તો ચાલો આપણે ટ્રાય કરીશું. અરે વાહ, આ સોસ પણ એકદમ થીક છે અને આ ટ્રાય કરીશું એની કઢી. તો ચાલો હવે આપણે આ બંને લઈ લીધું છે. ગાઈઝ, આપણે થોડા લઈશું તળેલા મરચા અને ડુંગળી.
और एकदम सॉफ्ट तमे જોઈ શકો છો। તો આ છે આપણો સોસ અને આ છે આપણા લીલા મરચા તળેલા। આને આપણે સોસ વગર પણ ટ્રાય કરીએ અને તમે જોઈ શકો છો કે પાઉની ક્વોલિટી બેસ્ટ છે, એકદમ સોફ્ટ અને ફ્રેશ છે અને એકદમ સોફ્ટ લાગી રહ્યા છે આપણને। અને તમે એકવાર ખાશો ને તો તમને ખાવા કરવાની ઈચ્છા થશે, બીજી વાર તમે આવીને ખાવાના જ છો એ મારી ગેરંટી છે। હવે આપણે ટ્રાય કરીશું મેથીના ગોટા, તો એ પણ તમે જોઈ શકો છો રેવા, એને આપણે ટ્રાય કરીશું કઢી સાથે। જનરલી બીજી બધી જગ્યાએ તમે ખાશો ને તો તમને આનો ટેસ્ટ એકદમ સ્વીટ જેવો આવશે, આનો નોર્મલ છે, સ્વીટ જેવો નથી, થોડો સ્પાઇસી અને મીડિયમ ટેસ્ટ છે આનો અને આ એકદમ સોફ્ટ છે પણ કડી સ્વીટ છે એટલે આના લીધે આનો ટેસ્ટ સરસ આવે અને એકદમ લાઈવ ફ્રેશ બનાવીને આપે છે ને એટલે ગરમા ગરમ ખાવાની મજા તમને આવે જ આવે જ અને આવે જ। તો ગાઈઝ મેં ડેગામના પાઉં પકોડા અને મેથીના ગોટા ટ્રાય કર્યા, આનો ટેસ્ટ વાઇઝ અને ક્વોલિટી વાઇઝ ખૂબ જ સરસ છે। જો તમે પણ ડેગામ અમદાવાદથી ડેગામ સાઈડ આવો છો ને તો અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરજો, એકવાર ખાશો ને તો તમને બીજી વાર ખાવાની ઈચ્છા થઈ જ જશે, તમે જાતે અહીંને ખાવાના છો એ મારી ગેરંટી છે, કેમકે એવો સરસ આનો ટેસ્ટ છે અને જે લસણનો જે ટેસ્ટ આવે છે ને એની તો વાત જ ના પૂછો, એકદમ જબરજસ્ત। આવી જ રીતે હું તમને નવા નવા ફૂડ, નવા નવા પ્લેસ એક્સપ્લોર કરતી રહીશ આપણી ચેનલમાં। જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ, આજના માટે આટલું જ, બાય।